દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ભાજપના કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદના પૂર્વ યુપીએ સરકાર પર ગંભીર આરોપ. તે સમયના આરબીઆઈ વહીવટીતંત્ર પર વ્યક્ત કરી શંકા. પી ચિદમ્બરમ પર ઉતાવળે નિર્ણય કરવાનો લગાવ્યો આરોપ. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર. ગુજરાતથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની ઉમેદવાર તરીકે થઈ પસંદગી. મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. નીટની પરીક્ષા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં. અન્ય પરીક્ષાઓમાં અન્ય પુરાવાનો ઉપયોગ કરી શકાશે. રાજ્યમાં અસમાન લિંગ પ્રમાણ ચિંતાનો વિષય. આઘાતજનક આંકડા આવ્યા સામે. વર્ષ 2016માં 1000 પુરૂષોએ માત્ર 848 સ્ત્રીઓ. પારૂલ યુનિવર્સિટીની ઘટના અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન. ઉચ્ચસ્તરીય તપાસની રચના સાથે તમામ કાનૂની કાર્યવાહી ધરાશે હાથ. નવમી માર્ચના રોજનું ગુજરાત બંધનું એલાન. ગુજરાત વાલી મહાસભાની દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં. દૂરદર્શન મનાવે આગવી રીતે મહિલા દિવસ. તમારા સુધી પહોંચાડીશું મહિલાઓની સંઘર્ષમય અદભુત ગાથા. સમાચાર વિગતવાર. બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે આજે પૂર્વ યુપીએ સરકાર પર દલીલોને આધારે ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં મુખ્યત્વે દેશમાં આયાત થતા સોના માટે 80-20ની સ્કીમ લાગુ કરવા, રાતોરાત નિર્ણય અને મેમોરેન્ડમ લાવી આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. આ નિર્ણયમાં પહેલા સરકારી બેન્કોને સોનું લાવવાનો હક હતો, પણ ત્યારબાદ ખાનગી કંપનીઓને પણ સોનું આયાત કરી શકે તે પ્રકારની પરવાનગી આપવામાં આવી હતી. પરવાનગી એવા સમય પામી જ્યારે લોકસભાના પરિણામ આવવાના હતા, એટલે કે 16 મે 2014ના એક દિવસ પહેલા 15 મેના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દેશમાં આચારસંહિતા લાગેલી હતી. આ નિર્ણય પાછળ યુપીઆરનો આશય ખાસ મળતિયા લોકોને સીધો ફાયદો કરવા સાથે યુપીના નાણામંત્રી પી ચિદમ્બરમ પર ઉતાવળે નિર્ણય કરવાનો આરોપ બીજેપી દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉપરાંત આ મુદ્દે આરબીઆઈને આડે હાથે લેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આરબીઆઈએ મેમોરેન્ડમ પર નવી સરકારની રચના થાય તે પહેલા જ સ્વીકૃતિ માત્ર 3 દિવસમાં જ કેમ આપી દીધી. આ રીતે તે વખતનું આરબીઆઈ વહીવટીતંત્ર પણ શંકાના ઘેરામાં આવી જાય છે. મિત્રો, હમારા સ્પષ્ટ આરોપ હૈ और पूरी जिम्मेवारी के साथ ही आरोप है कि निहित स्वार्थ के दबाव में चिदंबरम साहब ने एक निर्णय किया. इट इज वी चार्ज विथ फुल सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी दैट अंडर एक्स्ट्रॉर्डनरी प्रेशर ऑफ वेस्टेड इंटरेस्ट विच चिदंबरम टुक द डिसीजन वन डे बिफोर द रिजल्ट वॉज टू कम. And the nature of pressure is evident from the fact that on a single day, the file travels on 9 desks after his signature, followed by office memorandum to the RBI on the same day. ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવારના નામ આજે જાહેર કર્યા છે, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાના નામ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ઉત્તરપ્રદેશમાંથી અરૂણ જેટલીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી આગામી 23 માર્ચના રોજ યોજાવાની છે.
સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે નીટ 2018 અને અન્ય તમામ ભારતની પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવા માટે આધાર નંબર ફરજિયાત રહેશે નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા સંચાલિત 5 જજીસની બેઠકે સીબીએસઈને તેમની વેબસાઇટ પર આ માહિતીને અપલોડ કરવા નિર્દેશ કર્યો છે. દેશભરમાં મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અસમાન જાતિ પ્રમાણના આઘાતજનક આંકડા પણ સામે આવી રહ્યા છે, જે સરકાર તેમજ સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે. જોઈએ આ અંગે એક અહેવાલ. ગુજરાતમાં જન્મ સમય સ્ત્રી પુરુષ લિંગ પ્રમાણ ઘટી રહ્યું છે. આ આંકડાઓ બધાને વિચારમાં કરી દીધા છે. આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2001માં 1000 પુરુષે 886 સ્ત્રી હતી, જે ઘટીને વર્ષ 2016માં 848 થઈ છે, જે બાબત ચિંતાજનક છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા આના માટે જવાબદાર હોઈ શકે. ઉપરાંત ગેરકાનૂની જાતીય પરીક્ષણ પણ આના માટે જવાબદાર છે. પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે, ભાઈ પુત્ર તો હોવો જ જોઈએ, અને પહેલો પુત્ર જન્મે તો ભયો ભયો. એટલે બન્યું એવું કે એવા અનેક પરિવારોની અંદર જો પુત્ર જન્મે તો પરિવાર નિયોજન પૂર્ણ વિરામ કરી નાખ્યા, પણ દીકરી જન્મે તો અલ્પ વિરામ કર્યો. એટલે પુત્ર પ્રાપ્તિ થઈ અથવા બે પુત્રો થયા તો આપણો પરિવાર સંપૂર્ણ થઈ ગયો આપણે માન્યું. એને કારણે એવું બન્યું કે એક તરફ આ પ્રકારના પરિવારોમાં દીકરીનો જન્મ જ અટકી ગયો. તો આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વર્ષ 2015ના અહેવાલમાં જન્મ સમયે જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ 854 સ્ત્રીઓનો હતો, જે વર્ષ 2016માં ઘટીને 848 થયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે જન આંદોલન ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. આપણા ત્યાં જે રીતે અગાઉ માનનીય વડાપ્રધાન શ્રી ના નેતૃત્વ હેઠળ પણ અહીંયા ખૂબ સરસ બેટી બચાવો બેટી વધાવો આંદોલન જે કરવામાં આવ્યું હતું, એ જ લાઇન ઉપર અત્યારે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, મહિલા બાલ કલ્યાણ વિભાગ અને તેમજ ગ્રામ વિકાસ પ્રભાગના તમામ જે આગેવાનો છે, અમારા બધા સાથેની બેઠક પણ થઈ અને સરકાર ચિંતા કરે છે અને ઈચ્છે છે કે એક સામાજિક બિહેવિયર વલણમાં પણ એક પરિવર્તન આવે, જેથી કે ફરીથી આપણું સેક્સ રેશિયો એટ બર્થ જન્મની વખતે જે જાતિનું પ્રમાણ છે ફરી એટલીસ્ટ આપણે જે જૂનું હતું અને એનાથી પણ વધારે હાયર લેવલ પર આપણે જઈ શકીએ. રાજ્યની વાત કરીએ તો વર્ષ 2004માં 891નો રેશિયો હતો, જ્યારે વર્ષ 2014માં તે વધીને 907 થયો હતો, પરંતુ છેલ્લા આંકડા વર્ષ 2016માં ઘટીને 848 થઈ ગયા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે વિધાનસભામાં થયેલી ચર્ચાના ભાગરૂપે વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે ખોટા કામ કરાવવા, વધારે ફી ઉઘરાવવા તેમજ અનેક પ્રકારની મળેલી ફરિયાદો ઉપરાંત કર્મચારીનો કમાટીબાગ પાસેથી મૃતદેહ મળવાથી વિદ્યાર્થીઓ તેમજ મૃતક કર્મચારીના પરિવારજનોમાં ભય અને રોષને દૂર કરવા રાજ્ય સરકારે લીધેલા પગલા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કરી શિક્ષણ વિભાગ તેમજ ગૃહ વિભાગે કરેલી વિસ્તૃત કાર્યવાહીની વિગતો વિધાનસભા ગૃહમાં આપી હતી. ગુજરાત વાલી મહાસભાએ 9 માર્ચના રોજ આપેલ ગુજરાત બંધના એલાનને હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. મહાસભાએ શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે સીબીએસઈ બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમણે આ નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને પરીક્ષા આપવામાં મુશ્કેલી ન પડે તેવા સારા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મતલબ કે તમામ જ્યાં પરીક્ષા લેવાની છે એ તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા છે. આજની તારીખે નહીં હોય તો કાલે મૂકી જશે. ગેરરીતિ ઉપર રાજ્ય સરકાર કડકમાં કડક નિયંત્રણ રાખવા માંગે છે. 9મી તારીખે રેલીનું આયોજનના જે સમાચાર મીડિયામાં આવે છે, મારે આયોજકોને અનુરોધ કરવો છે કે આ રેલી તમે મોકૂફ રાખો. આ રેલી ધોરણ 10 અને 12ના પરીક્ષાના વિદ્યાર્થીઓ ઉપર વિપરીત અસર પડે, વાતાવરણ ડહોળાય, કુમળા બાળકોના માનસ ઉપર વિપરીત અસર પડે,
વાલીઓ પણ ચિંતિત છે, વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે. તમને ખરેખર જો શિક્ષણમાં રસ હોય, હિત હોય, તો આ રેલી બંધ રાખીને વિધાનસભા પછી હું તમને સામેથી આમંત્રણ આપું છું કે મારી સાથે બેસો અને જે કોઈ નાના મોટા મુદ્દાની ચર્ચા કરવાની હશે તો હું ખુલ્લા મને કરીશ. રાજ્યનું શિક્ષણ પણ એ આપણા સૌની જવાબદારી છે અને ધોરણ 10 અને 12ના 17,41,000 વિદ્યાર્થીઓ એ કોઈ એક બે વાલીના નથી, એ સંપૂર્ણ ગુજરાતના બાળકો છે. એ સ્વસ્થ મને, સ્વસ્થ ચિત્તે, પ્રફુલ્લિત મને એ પરીક્ષા આપે એની વ્યવસ્થા ગોઠવવાની, એની અનુકૂળતા કરવાની એ જવાબદારી આપણા બધાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના કેટલાક હિસ્સામાં પ્રતિમાઓ ધ્વસ્ત કરવાની ઘટનાઓની નિંદા કરી છે અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહ સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયે આવી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને તમામ રાજ્યને આવી ઘટનાઓ રોકવા માટે જરૂરી પગલાં લેવાના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં દોષિતોને સજા કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી તો ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ દેશના કેટલાક હિસ્સામાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવાની ઘટનાને કમનસીબ ગણાવી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભાજપા મૂર્તિઓને ધ્વસ્ત કરવાની ઘટનાનું સમર્થન કરતી નથી. તેમણે ટ્વીટમાં લખ્યું કે ભાજપનો વિશ્વાસ છે કે ભારતમાં વિભિન્ન વિચારધારાઓ એકસાથે રહે છે અને સંવિધાનના ઘડવૈયાઓએ આવા જ ભારત નિર્માણની કલ્પના કરી હતી. ભારતમાં સંવાદ અને વિવાદ જ આપણી લોકશાહીની મૂળ તાકાત છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણના 37મા દિવસે વિપક્ષની હંગામાના કારણે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા મૂર્તિ તોડફોડ મામલે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા સાથે કાવેરી મુદ્દે હોબાળો કરતા રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2 વાગે રાજ્યસભા બોલાવવામાં આવી પણ વિપક્ષનો હંગામાના કારણે રાજ્યસભા કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી તો લોકસભામાં પણ મૂર્તિ ખંડનના મુદ્દે વિપક્ષ દ્વારા હંગામા કરતા લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષ સુમિત્રા મહાજને બપોરે 1 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પણ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કર્ણાટકમાં લોકાયુક્ત પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જસ્ટિસ વિશ્વનાથ શેટ્ટી પર તેમની ઓફિસમાં ઘૂસીને 25-30 વર્ષના યુવાને હુમલો કર્યો છે. તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે છરી વડે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હુમલો કરનાર શખ્સ લોકાયુક્ત ઓફિસમાં આવ્યો હતો. હાલમાં કયા કારણસર હુમલો કરાયો તે જાણી શકાયું નથી. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલે ઈડી પોતાની તપાસનો વ્યાપ વધારી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં એ હકીકત સામે આવી છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીએ એશિયા અને યુરોપના લગભગ 15 દેશોમાં કંપનીઓ ઉભી કરી હતી. આથી હવે ઈડી વિદેશ મંત્રાલયના સહયોગથી 15 દેશોમાં બંને ઉદ્યોગપતિઓ અને તેમની કંપનીઓ સંબંધિત માહિતી મેળવવા માટે લેટર ઓફ રોગેટરી મોકલશે. આ અગાઉ સરકારે ફરી એક વખત સ્પષ્ટ કહ્યું છે કે ભ્રષ્ટાચારના કેસમાં કોઈને માફી બક્ષવામાં નહીં આવે, ભલે તે ગમે તેટલો મોટા પદ પર કેમ ન હોય. સરકારના આ ઇરાદાનો ખ્યાલ ત્યારે જ આવી ગયો જ્યારે પીએનબી કૌભાંડ મામલે છેતરપિંડીના કેસોની તપાસ કરતા અધિકારીઓએ 31 બેંકના અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 12મી માર્ચથી યોજાશે. ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરમાં SSCમાં કુલ 1,20,539 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. તે માટે કંટ્રોલ રૂમ ઉપર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાને લઈને કોઈ મૂંઝવણ હોય તો 0792791-3264 નંબર પરથી માર્ગદર્શન મેળવી શકશે. ધોરણ 10 અને 12ના મળીને કુલ 1,94,361 વિદ્યાર્થીઓ 140 પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. જોકે તે માટે ફી મુદ્દે સ્કૂલોને તાકીદ કરી હતી કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 5 ઝોન છે.
એમાં ખાસ કરીને 10મા ધોરણમાં 69,390 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે આપી રહ્યા છે પરીક્ષા. વિજ્ઞાન પ્રવાહના 11,880 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સામાન્ય પ્રવાહના 32,970 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર આયોજન અમારા દ્વારા પૂર્ણ થયેલું છે. ઝોનલ અધિકારીશ્રીઓએ જે તે પરીક્ષા સ્થળોની મુલાકાત પણ લીધી છે. ખાસ આપના માધ્યમથી એ પણ જણાવું કે આ વખતે અમદાવાદ શહેરના તમામે તમામ બિલ્ડિંગમાં 1,14,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. દરેકે દરેક ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભારતીય શેર બજાર આજે 284 અંક ગગડીને 33,033 પર બંધ થયું છે, જ્યારે નિફ્ટી 95 અંકના ઘટાડા સાથે 10,154 પર બંધ થયું છે. બેન્કિંગ મેટલ કંપનીઓના શેરમાં 0.98% ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, હીરો મોટ કોર્પ, સન ફાર્મા અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. નિષ્ણાંતો માને છે કે આગામી સમયમાં બજારમાં વધુ નરમ થશે. સેલવાસની રેડક્રોસ સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષની જ્યોતિ પરાગ વરઠાની નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ફોર ડિસેબલ દ્વારા એથ્લેટ તરીકે પસંદગી થઈ છે, જેને કારણે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશી વ્યાપી ગઈ છે. જ્યોતિ સહિત અન્ય બાળકોને 24 માર્ચથી 29 માર્ચ સુધી હરિયાણાના ગુડગાંવમાં વિશેષ તાલીમ આપવામાં આવશે અને તાલીમ મેળવ્યા બાદ 2019માં અબુધાબીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમમાં ફાઇનલ પસંદગી કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યોતિ પરાગ વરઠાએ 2016માં રાષ્ટ્રીય સ્તરની સ્પેશિયલ ઓલિમ્પિક શોટમાં પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે જોઈએ દેશના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. કોઇમ્બતુરના બીજેપી કાર્યાલય પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, કોઈ જાનહાનિ નહીં, પરિસ્થિતિ તણાવભરી. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, થોડા વર્ષોમાં મેટ્રો રેલ નેટવર્ક 700 કિલોમીટર સુધી પહોંચી જવાની સંભાવના. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, કેટલાક દેશો દ્વારા વેપારમાં સંરક્ષણવાદી નીતિ છતાં ભારતીય નિકાસકર્તાઓ માટે અપાર શક્યતાઓ ઉપલબ્ધ. આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈબીઆરડીએ ભારતની સદસ્યતાની આપી મંજૂરી, ભારત આ સંસ્થાનું બનશે 69મું સભ્ય. શ્રીલંકામાં 7 દિવસની રાષ્ટ્રીય કટોકટી કરાઈ જાહેર, લઘુમતી લોકોની સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યા બાદ લગાવાઈ કટોકટી. રૂસનું સૈનિક વિમાન સીરિયામાં થયું દુર્ઘટનાગ્રસ્ત, પાયલટ સહિત તમામ 37 યાત્રીઓના નિપજ્યા મોત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, ઉત્તર કોરિયા સાથે સંભવિત વાર્તાલાપમાં થઈ રહી છે પ્રગતિ. સીરિયામાં વધતી હિંસાથી ફ્રાન્સ બ્રિટન ચિંતિત, સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની કરી માંગ. ટી20 ત્રિપાંખિયા જંગમાં શ્રીલંકાએ ભારતને આપી હાર, શ્રીલંકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું. અઝલાન શાહ હોકી કપમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 2-4થી હરાવ્યું, 3 મેચોમાં ભારતની આ બીજી હાર. જામનગર શહેરના બ્રુકબોન્ડ મેદાન ખાતે રાજપૂત સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં સતત 5મી વખત 15,000થી વધુ લોકો માટે જમણનો ખર્ચ આપનાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનું અન્નપૂર્ણા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ યુવરાજ માંધાતાસિંહ અને યુવરાણી કાદંબરી દેવીજી સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ. સમૂહ લગ્નોની સાથે સાથે તમામ ઉપસ્થિત 15,000 ભાઈઓ બહેનોને વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવવામાં આવેલ તથા રાજપૂત સમાજમાં જે વર્તમાન સમયમાં જે કુરિવાજો છે એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટેના પણ સંકલ્પ લેવડાવવામાં આવેલ. આપણા જે રાજપૂત સમાજના ભાઈઓ અથવા બહેનો છે એને વધારે જોડાવા એવી અપીલ છે.
સૌ સાથે મળીને આ કાર્યક્રમ બહુ જ સરસ અને સારી રીતના કરેલ હતો. આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત કરીએ.